આપે જેમ કીધું કે ફર્નિચર એની જગ્યાએ હોવું જોઈએ, વાસ્તુમાં કઈ જગ્યાએ કયું ફર્નિચર હોવું જોઈએ, કઈ દિશામાં કઈ કેવી વ્યવસ્થા હોવી જોઈએ. હવે મને એક એવો વિચાર આવે કે ફોટા રાખતા હોય છે ઘણા લોકો, તો બાપુ ફોટા વિશે જણાવશો, એટલે કે ક્યાં કઈ દિશામાં રાખવા જોઈએ? સરસ. આપણે વાસ્તુની જ્યારે વાત કરીએ છીએ એટલે આપણે કહીએ છીએ કે વાસ્તુ બેલેન્સ. બેલેન્સ એટલે એવી વસ્તુ કે તમે એવી રીતે તમારા ઘરમાં જેને કમ્ફર્ટ ઝોન કહેવાય, જેને કહેવાય કમ્ફર્ટ ઝોન, કે તમે કમ્ફર્ટ ફીલ કરો એટલે બેલેન્સ થયું કહેવાય. વાત એવી છે કે તમારો જે પ્રશ્ન છે એ પ્રમાણે ફોટાની વાત આવી કે ભાઈ આપણા ઘરમાં ક્યારેક કુદરતી દ્રશ્યો આપણે લગાવતા હોઈએ છીએ, ક્યારેક ઝરણા વહેતું પાણી લગાવતા હોઈએ છીએ, ક્યારેક ભગવાનના ફોટા લગાવતા હોઈએ છીએ, ક્યારેક આપણા પોતાના અથવા તો આપણા બાળકોના ફોટા લગાવતા હોઈએ છીએ, ક્યારેક પિતૃઓના ફોટા પણ આપણે મૂકતા હોઈએ છીએ. તો આ બધા જ ફોટાઓ મૂકવા માટેનું કોઈ પ્રોપર જગ્યા ખરી? મને લાગે છે તમારે એવું પૂછવું છે. ચોક્કસ બેન. વાત એવી છે કે આપણે ઘરમાં એક સુશોભન માટે ફોટોગ્રાફ્સ લગાવતા હોઈએ છીએ, તો આપણે શરૂઆત કરીશું કે આપણા ઘરની અંદર ભગવાનના ફોટા ક્યાં લગાવવા. પહેલી વાત એ છે કે જે લોકો પોતાના ઘરમાં, ઘર છે ને હંમેશા લોકો એવું બનાવતા હોય છે કે જેમાં પોતે ખૂબ સારી રીતે ને સુખ સુવિધા સાથે જીવી શકે. જ્યારે તમે એક સારું ઘર બનાવો છો એ ઘરની અંદર તમે એવું ઈચ્છો છો કે તમને એ ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને સંપ રહે, તો આપણે હંમેશા ભગવાનને યાદ કરતા હોઈએ છીએ. તો આ યાદ રાખો કે તમે તમારું ઘર કેવડું બનાવ્યું છે, નાનું મોટું, એના પ્રમાણમાં તમારા હોલમાં, તમારા ઘરના ડ્રોઈંગ રૂમમાં જો શક્ય હોય તો ઊભા કૃષ્ણ ભગવાન, ઊભા કૃષ્ણ ભગવાન વાંસળી વગાડતા હોય, એની પાછળ ગાય ઊભી હોય, જો એવો ફોટો લગાવશો તો સાહેબ હું એવું માનું છું કે તમારા કુટુંબમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને સંપ રહેશે 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 અને રહેશે. એની સાથે માની લો કે કૃષ્ણ ભગવાન નથી લગાવતા તો તમે ઠાકોરજીનું કોઈ એક સ્વરૂપ મૂકી શકો છો, તમે ઠાકોરજીનું કોઈ એક સ્વરૂપ મૂકી શકો છો. પણ આ યાદ રાખવું જરૂરી છે કે ફોટા લટકાવવા નહીં, તમારા ઘરમાં ક્યારે પણ ફોટા લટકાવવાય નહીં. તમને પ્રશ્ન થયો હશે કે આ લટકાવવું એટલે શું બાપુ? તો આપણે ક્યાંકથી ફોટો લઈ આવીએ છીએ અને એ ફોટો લાવીને આપણે શું કરીએ છીએ, ખીલી લઈ અથોડી મારી અને ફોટાને ટાંગી દઈએ છીએ, ટીંગાડી દઈએ છીએ. તો બેટા આ યાદ રાખવું જરૂરી છે કે ભગવાનના ફોટાને હંમેશા સ્થાન આપવું. તો જ્યારે પણ તમે તમારા ઘરમાં કૃષ્ણ ભગવાનનો કે ઠાકોરજીનો કે તમારા જે કોઈ પણ દેવી દેવતા છે એનો જો ફોટો મૂકો તો એ ફોટાને ક્યારેય ટીંગાળવો નહીં, ટાંગવો નહીં અને લટકાવવો નહીં. શું કરવાનું? એક ખીલી મારી અને નીચે એક સપોર્ટ આપવાનો. ઘણી વખત આપણે ગ્લાસની એક ફ્રેમ મૂકીએ છીએ અથવા તો લાકડાની એક પટ્ટી મૂકીએ છીએ અને તમારી ઉપર આમ સેજ નમતો ફોટો હોય ને એવી રીતે મૂકવાનો. તો આ યાદ રાખજો કે જો તમારે તમારા ઘરમાં ભગવાનના ફોટા મૂકવા હોય તો સૌથી પહેલી વસ્તુ એ માત્ર ને માત્ર ડ્રોઈંગ રૂમમાં જ મૂકી શકો.